પ્રેગ્નન્સી દરમિયાન બાળકને તપાસવા માટે કરવામાં આવતી સોનોગ્રાફી અલ્ટ્રાસાઉન્ડ યુએસજી શું સેફ છે? શું એ ફરજિયાત છે? શું એ પ્રેગ્નન્સી દરમિયાન ખૂબ જ મહત્વની માહિતી આપે છે? તો હું ડૉક્ટર જયદેવ દામેલિયા, સ્ત્રી રોગ નિષ્ણાંત, કન્સલ્ટન્ટ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, પ્રેક્ટિસિંગ સિન્સ 13 યર ઇન સુરત એટ રાધા હોસ્પિટલ એન્ડ કેન્ડોર આઈવીએફ સેન્ટર. હા, આજે આપણે વાત કરી કે પ્રેગ્નન્સી દરમિયાન થતી સોનોગ્રાફી. તો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન હોય કે સોનોગ્રાફી શું સેફ છે? હા, અલ્ટ્રાસાઉન્ડ, અલ્ટ્રાસાઉન્ડ એટલે કે એક ધ્વનિના તરંગોથી બાળકની અંદરની તપાસ થતી હોય છે. તો આ જે અલ્ટ્રાસાઉન્ડ છે એ કોઈપણ રીતે સામાન્ય નોર્મલ અવાજ જેવા જ હોય છે, જે એકદમ સૂક્ષ્મ હોય છે, જે બાળકને 1% નુકસાન કરતા નથી હોતા અથવા તો માતાને પણ નુકસાન કરતા નથી. તો પ્રેગ્નન્સી દરમિયાન કરવામાં આવતી આ સોનોગ્રાફી એકદમ સેફ છે? ત્યાર પછીનો મહત્વનો પ્રશ્ન, તો શું એ જરૂરી જ છે? હા, પ્રેગ્નન્સી દરમિયાન સોનોગ્રાફી ખૂબ જ જરૂરી છે. સોનોગ્રાફીના આવિષ્કારથી ગર્ભા સ્ત્રીઓ માટે, આવનારા બાળક માટે અને સારવાર કરતા ડૉક્ટર માટે આશીર્વાદ સમાર છે. એક એવું કહી શકાય કે એ ત્રીજી આંખ છે કે જેના વડે બાળક, આપણે નરી આંખે અથવા તો માતા એને બાળકને જોઈ શકે છે એના જન્મ પહેલાં પણ. 3D સોનોગ્રાફી વડે તો બાળકનો ચહેરો પણ આપણે સારી રીતે જોઈ શકતા હોઈએ છીએ. તો પ્રેગ્નન્સી ખૂબ દરમિયાન સોનોગ્રાફી ખૂબ જરૂરી છે. તો આજે આપણે વાત કરીએ કે પ્રેગ્નન્સી દરમિયાન સોનોગ્રાફી ક્યારે, કેટલી વાર કરવી જોઈએ અને પ્રેગ્નન્સી દરમિયાન જે અલ્ટ્રાસોનોગ્રાફી કરવામાં આવે એનાથી શું શું માહિતી મળતી હોય છે. તો મારા આગળના વિડીયોમાં આપણે વાત કરી હતી કે પ્રેગ્નન્સીના નિદાન માટે અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી ખૂબ જ મહત્વની છે અને ફરજિયાત છે એમ કહી શકાય. તો આજે વાત કરીએ કે શા માટે. તો સોનોગ્રાફી વડે તમને ખબર પડે કે પ્રેગ્નન્સી ગર્ભાશયની અંદર છે કે એ ગર્ભાશયની બહાર કસે ચોંટેલો છે, જેને એક્ટોપિક પ્રેગ્નન્સી કહી શકાય. ઘણી વખત એવું બને કે જે ગર્ભ હોય એ ગર્ભાશયની અંદરની દિવાલ પર નહીં ચોંટવાના બદલે નળીમાં હોય અને નળીની કેપેસિટી બાળકને 9 મહિના સુધી પહોંચાડી શકવાની નથી. એટલે 2 કે 3 મહિને અથવા તો એના પહેલાં પણ જો નળી ફાટી જાય તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. તો આથી ગર્ભની પરિસ્થિતિ કરતાં પહેલાં પણ ગર્ભ ક્યાં છે એ જાણવું ખૂબ જરૂરી છે અને સોનોગ્રાફી વડે સચોટ અને સમયસર જાણી શકાય છે. તો એક્ટોપિક પ્રેગ્નન્સી જેવી ગંભીર પરિસ્થિતિને સમયસર ટાળવા માટે શરૂઆતની સોનોગ્રાફી ખૂબ જરૂરી છે. ત્યાર પછી ગર્ભની ઉંમર, એટલે કે ઘણી વખત અનિયમિત માસિક હોય અથવા MB ગર્ભ જે છે એક તમે માસિકની તારીખ પ્રમાણે જે ગર્ભાશય અથવા તો પ્રેગ્નન્સીના જે દિવસો ગણતા હોય એના કરતાં ગર્ભ નાનો અથવા મોટો હોઈ શકે છે. એના આધારે આપણે પ્રેગ્નન્સીની ડિલિવરીની ડેટ એટલે કે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી EDD અંદાજિત ડિલિવરીની તારીખ નક્કી કરતા હોય છે. તો એ પણ આપણે સોનોગ્રાફી વડે વધારે સચોટ રીતે માહિતી લઈ શકીએ અને ગર્ભની ઉંમર આપણે તમે મેચ કરી શકીએ. ઘણી વખત એવું બને કે ગર્ભાશયની અંદર બાળકનો વિકાસ ના થતો હોય એટલે કે શરૂઆતના 3 મહિનામાં બાળકની જે સાઇઝ વધવી જોઈએ ના વધતી હોય અથવા તો એની અંદર 6-8 અઠવાડિયે દેખાતા ધબકારા, બાળકની જે હાર્ટબીટની જે પલ્સેશન હોય એ દેખાતી બંધ થઈ જાય તો સમયસર આપણે જાણી શકીએ કે ગર્ભ એટલે કે જે બાળક છે એ મિસ થઈ ગયું છે. સમયસર એબોર્શન કરાવી શકીએ અને એનાથી થતી તકલીફોને આપણે નિવારી શકીએ. તો શરૂઆતના 3 મહિના દરમિયાન આ ખાસ વસ્તુ જાણવા માટે સોનોગ્રાફી ખૂબ જ જરૂરી છે, આજુ બાળક માટે. એ સિવાયના ગર્ભાશયની આજુબાજુમાં અથવા ગર્ભાશયની અંદર રહેલી ગાંઠો પણ જો સમયસર આપણને ખબર પડી જાય તો એની સચોટ સારવાર અથવા તો એની જરૂરી તકેદારીઓ આપણે રાખી શકીએ. ત્યાર પછીનો ખૂબ મહત્વનો સ્કેન છે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર સ્કેન અથવા જીનેટિકલ સ્કેન અથવા નિકોલ ટ્રાન્સલેન્સી સ્કેન. આ ત્રણેય સ્કેન એકચ્યુઅલી એક જ નામ છે. શરૂઆતના જે 11 અઠવાડિયાથી લઈને 13 અઠવાડિયા અને 5 દિવસ એટલે કે 3 મહિના પૂરા થાય એ સમય દરમિયાન આ સોનોગ્રાફી કરાવવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો આ સોનોગ્રાફીને એવોઈડ કરતા હોય છે અને ડાયરેક્ટ 5મા મહિને સોનોગ્રાફી કરાવતા હોય છે. પરંતુ મારે એક એવું છે કે શરૂઆતના 3 મહિનામાં જે માહિતી મળે ખૂબ જ મહત્વની મળે છે અને સમયસર મળે છે અને એટલા માટે તો જીનેટિક સ્કેન કહેવાય છે કે જેથી બાળકમાં કોઈ જીનેટિકલ ખોળખા પણ હોય તો જાણી શકાય. એક્ઝામ્પલ તરીકે ડાઉન સિન્ડ્રોમ જે ખૂબ જ કોમન રીતે જોવા મળે છે. ડાઉન સિન્ડ્રોમમાં 21 નંબરનું રંગસૂત્ર 1 કરતાં વધારે હોય છે અને આવા બાળકો મંદબુદ્ધિના હોય છે. ઘણી વખત શારીરિક પ્રોબ્લેમ ના હોય પણ માનસિક રીતે મંદબુદ્ધિના હોય છે જે જન્મ આવે પછી ખબર પડે. પરંતુ જો 3 મહિનાની સોનોગ્રાફીમાં અમુક સોનો માર્કર એટલે કે સોફ્ટ માર્કર જોઈને આપણે જાણી શકીએ. તો વાત કરીએ કે ટૂંકમાં કે એ સોનો માર્કર ક્યાં ક્યાં હોઈ શકે. એક તો નાકનું હાડકું, નેઝલ બોનનો જો વિકાસ ના થયો હોય તો એ હાઈ રિસ્ક કહી શકાય કે જેમાં રિસ્ક વધારે હોય બાળક ડાઉન સિન્ડ્રોમનું અથવા બીજા અન્ય કોઈ જીનેટિકલ પ્રોબ્લેમ અથવા હૃદયના પ્રોબ્લેમ હોઈ શકે. એ સિવાય અમુક વખત જોઈ શકાય કે
एंटीस के न्यूकल ट्रांसलेंसी, न्यूकल एटले के बाळकनी गर्दननी पाछळनी चामडी जो अमुक मिलीमीटर करता वधारे जाडी होय अथवा तो एना उमर करता वधारे जाडी होय ते एवा बाळकमां पण जीनेटिकल प्रॉब्लम होय शके, खास करीने डाउन सिंड्रोम होय शके अथवा बीजा ब्लडनी मेटाबॉलिक के शारीरिक प्रॉब्लम होय शके, हृदयनी प्रॉब्लम होय शके। आ प्रकारनी अमुक माहिती एवी मळे के जे त्रीजा महीने ज आपणने मळी शके, एना परथी बीजा हाई रिस्क रिपोर्ट्स जे के जेवा के डबल मार्कर टेस्ट करावीने आपणे जाणी शकीए के जीनेटिकल प्रॉब्लम होवानी शक्यता केटली आपणा बाळकमां छे, अने समयसर निदान थई शके तो समयसर एनी सारवार थई शके अथवा तो प्रेग्नन्सीने समयसर इंडियनना लॉ प्रमाणे तमे एने मेडिकली टर्मिनेट करी शको, सर्जिकली टर्मिनेट करी शको, जे खूब ज जरूरी छे। बीजुं 3 મહિનાના સોનોગ્રાફીમાં બાળકની આંગળીઓ પણ બની ગઈ હોય છે, અને અત્યારના સોનોગ્રાફીના જે મશીન છે એકદમ અત્યાધુનિક છે, લેટેસ્ટ ટેકનોલોજીના છે, હાઈ રિઝોલ્યુશન છે, તો બાળકના લિપ્સ, બાળકની સ્પાઇનલ કોડ, બ્રેઇનના અમુક પ્રકારના ભાગ, ઇવન હૃદય પણ સારી અને બધા શરીરના અંગો ખાસ કરીને હાથ પગ જોઈ શકાતા હોય છે। જો મેજર પ્રોબ્લેમ હોય, મેજર એનોમલી હોય તો તમે 3 મહિનામાં જ જાણી શકો। तो शुरुआतना 3 મહિના कम्प्लीट थाय त्यारे आ सोनोग्राफी जेने कहेवाय फर्स्ट ट्राइमेस्टर स्कैन अथवा न्यूकल ट्रांसलेंसी स्कैन अथवा जीनेटिक स्कैन, तो आ स्कैन करावी खूब जरूरी छे। आ स्कैन में गर्भाशयना मुखनी लंबाई थी ए पण जाणी शकाय के बाळक अधूरा महीने जन्म थवानी शक्यता छे के नहीं। जो ए शक्यता होय तो गर्भाशयना मुख उपर समयसर टाँको लई शकीए अथवा प्रोजेस्टेरोन इंजेक्शन अथवा प्रोजेस्टेरोन सपोर्टिव मेडिसिन स्टार्ट करी शकीए, तो गर्भाशयना मुखनी लंबाई समयसर जाणी शकाय। એ સિવાય ઘણી વખત ગર્ભાશયને જે પોષણ આપતી નળીઓ એટલે કે યુટ્રાઇન આર્ટરીમાં જે કલર ડોપલર સ્કેન વડે મમ્મીને બ્લડ પ્રેશર આવવાની શક્યતા છે કે નહીં એ જાણી શકાય, ને જો શક્યતા હોય તો અમુક મેડિસિન્સ વડે એ શક્યતાનું આપણે નિવારણ પણ કરી શકીએ અથવા રોકી પણ શકીએ। તો શરૂઆતનો આ સ્કેન મધર માટે પણ ખૂબ જરૂરી છે। પછીનું સ્કેન છે 5મા મહિનાવાળી સ્કેન, એટલે કે ખોડખાપડની સ્કેન, એનોમલી સ્કેન, કે જેમાં 18 અઠવાડિયાથી લઈને 22 અઠવાડિયા પ્રેગ્નન્સીના હોય ત્યારે આ સ્કેન કરવામાં આવે છે। એ સ્કેન દરમિયાન બાળકના લગભગ 95% કરતાં પણ બાળકના બધા જ અંગો બની ચૂક્યા હોય છે, એટલે કે કોઈ ખોડખાપણ જો આવવાની હોય તો આ સ્કેનમાં મોટા ભાગે ખબર પડી જતી હોય છે, હૃદય મગજ બધા જ અવયવો વ્યવસ્થિત રીતે બની ગયા હોય છે। ત્યારબાદ પ્લેસેન્ટા એટલે કે ગર્ભને પોષણ આપતી મેલી અથવા પ્લેસેન્ટાનું લોકેશન પણ સચોટ રીતે જાણી શકીએ, જો ગર્ભાશયના મુખની આડું હોય તો કદાચ આપણે પ્રેગ્નન્સીને 9 મહિના દરમિયાન પહોંચાડવામાં ઘણી વખત બ્લીડિંગ થઈ શકે અથવા ઇમરજન્સી સિઝેરિયન કરવું પડી શકે। તો આ વસ્તુ પ્લેસેન્ટાની સમયસર માહિતી પણ 22 અઠવાડિયા દરમિયાન મળી શકતી હોય છે। એ સિવાયની સ્કેન છે જે ઓપ્શનલ છે પણ મોટાભાગે કરાવવી જરૂરી છે, જે 28 અઠવાડિયા એટલે કે પ્રેગ્નન્સીના 7મા મહિના પછીનો સ્કેન, જેને ગ્રોથ સ્કેન કહી શકાય, અને ઘણી વખત જો ડૉક્ટરને એવું લાગે કે બાળક ફરતું પાણી ઓછું થઈ રહ્યું છે, બાળકનું વજન જે રીતે વધવું જોઈએ એ પ્રમાણે નથી વધતું, એટલે કે મમ્મીના પેટની સાઇઝ જેટલી હોવી જોઈએ એટલી નથી, ફંડલ હાઇટ જેને કહેવાય, તો એ ગ્રોથ સ્કેન વડે જાણી શકાય કે જે બાળકનો વિકાસ છે પૂરતો થઈ રહ્યો છે કે નહીં। ઘણી વખત IUGR નામની બીમારી હોઈ શકે કે જેમાં બાળકનો વિકાસ ગર્ભના ઉંમર કરતાં ઓછો હોય, કે જેને ગ્રોથ રિટાર્ડેશન કહેવાય, તો એ સમયસર જાણી શકાય, અને કલર ડોપલર વડે બાળકને પોષણ મળી રહ્યું છે કે નથી મળી રહ્યું, અથવા તો સડન ઇન્ટ્રાયુટ્રાઇન ફિટલ ડેથ એટલે કે બાળકનું પેટમાં અચાનક મૃત્યુ થવું એને પણ નિવારી શકાય, સમયસર જાણી શકાય, ખાસ કરીને એવી મધરને કે જેમાં બ્લડ પ્રેશરની બીમારી હોય, તો એવા કેસમાં કલર ડોપલર સ્કેન વડે બાળકને મળતું પોષણ, બાળકને મળતું લોહીનું પ્રમાણ જાણી શકાય અને સમયસર એની સારવાર કરી શકાય। ત્યારબાદ લાસ્ટ સ્કેન, ઘણી વખત બાળકની પોઝિશન જાણવા માટે ઘણી વખત કરતા હોય, ઘણી વખત ઓબેઝ પેશન્ટો હોય અથવા તો ખ્યાલ ના આવતા હોય કે બાળકની પોઝિશન કઈ છે, આડું છે, સીધું છે કે ઊંધું છે, તો એવા કેસમાં બાળકની નોર્મલ ડિલિવરી કરાવવી કે સિઝેરિયન કરવું એવું ડિસિઝન લેવા માટે લાસ્ટમાં સોનોગ્રાફી કરાવવી પડતી હોય છે। હા, ઘણી વખત બાળક ફરતું રહેલું પાણી જાણવું પણ ખૂબ જરૂરી છે, જો પાણી ઓછું હોય, જેને ઓલિગોહાઇડ્રોમિયોસ કહેવાય, આપણે ઘણી વખત ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ કે બાળક કોરું પડી ગયું છે, તો એ સમયસર જાણવા માટે પણ ખૂબ જરૂરી છે લાસ્ટ મંથની સોનોગ્રાફી। મોટાભાગે ડૉક્ટરો ક્લિનિકલી ચેક કરતા હોય છે, પરંતુ જો કોઈ ડાઉટ હોય તો લાસ્ટ ડિલિવરીના ડેટના નજીકના દિવસોમાં પણ બાળકનું વજન જાણવું પણ ખૂબ જરૂરી છે। જો બાળકનું વજન ઓવરવેટ હોય એટલે કે બિગ બેબી હોય, તો નોર્મલ ડિલિવરીનો ટ્રાયલ કેટલો લેવો, સમયસર સિઝેરિયન કરવું કે નહીં કરવું એ માહિતી આપણે લઈ શકતા હોઈએ છીએ।
આમ પ્રેગ્નન્સી દરમિયાન સોનોગ્રાફી ખૂબ સેફ છે અને સમયસર જ્યારે પણ ડૉક્ટરને જરૂર લાગે ત્યારે સમયસર સોનોગ્રાફી કરાવવી ખૂબ જ જરૂરી છે, ખૂબ જ અનિવાર્ય છે, હું તો કહું કમ્પલસરી છે. સોનોગ્રાફી વગર જો સારવાર કરવી એ આંખ વીંચીને સારવાર કરવા જેવી કહી શકાય. તો પ્રેગ્નન્સી દરમિયાન સમજો કે ક્યારે સોનોગ્રાફીની જરૂર છે અને સમયસર સોનોગ્રાફી કરાવો, તમારું બાળક તંદુરસ્ત આવે. થેન્ક યુ વેરી મચ. અધિક જાણકારી કે લીએ હમારે એક્સપર્ટ કો સંપર્ક કરે 9426306496 या हमारे साथ व्हाट्सएप पर जुड़िए 9925394276 या हमें विजिट कीजिए राधा हॉस्पिटल एंड कैंडोर आईवीएफ सेंटर बिसाइड जीईबी पावर हाउस अपोजिट जलाराम फर्नीचर एंड कर्मनाथ टेंपल नियर कापोदरा 4 रास्ता वराछा रोड सूरत. Radha Kando IVF Center. Reason behind your smile.